ખાતે આઈપીએસ પૂજા યાદવના અધ્યક્ષસ્થાને નશાબંધી અને આબકારીનો કાર્યક્રમ યોજાયો। गांधी जन्म जयंती निमित्ते नशाबंदी साप्ताहिक उजवणीना अंतर्गत आजे थराद पोलीस स्टेशन नशाबंदी अने आबकारीनो कार्यक्रम योजायो, जेमा दारू गुटका तेमज नशामा आवती तमाम वस्तुओना विषे चर्चाओ करवामां आवी, तेमज थरादना आगेवानो द्वारा आईपीएस पूजा यादव ने विनंती करी हती के शहेरमां जे मास्कनो दंड लेवामां आवे छे तेमां थोड़ो रहेम नजर राखवामां आवे, તેમજ થરાદમાં 10 વાગ્યા પછી રાત્રે જે સોસાયટીઓમાં લોકો ટોળા એકઠા કરીને બેસે છે તેના વિશે ધ્યાન દોર્યું હતું, તેમજ જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ, થરાદ પીઆઈ જેબી ચૌધરી, નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝાએ વ્યસન મુક્તિ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા, ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, કુકિલાબેન પ્રજાપતિ, લવજીભાઈ વાણિયા, કુંવરલાલ ડોહટ, કનાભાઈ રાજપૂત તેમજ થરાદ શહેરના વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ। ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને 22 પ્રકારની નોટરી અને સોગંદનામા સાથે સત્તા આપતા થરાદ બાર એસોસિએશન દ્વારા નિર્ણયના વિરુદ્ધ પ્રાંતને આવેદન। ગુજરાત સરકારના પરિપત્રના આધારે થરાદ બાર એસોસિએશન દ્વારા એક સાધારણ સભા કરવામાં આવી, જેમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને ઠરાવો કરી થરાદ પ્રાંતને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકારના પરિપત્ર અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને 22 જાતની સત્તાઓ આપવામાં આવી છે, પરંતુ તલાટીઓ 12 પાસ હોય છે અને નોટરી કરવાની સત્તા LLB ઉપર 7 વર્ષનો વકીલાતનો અનુભવ પછી નોટરીની સત્તા આપવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં બાર એસોસિએશન દ્વારા ગુજરાતભરમાં આવેદન આપી વિરોધ કર્યો છે અને નિર્ણયને વખોડી કાઢીને છીએ અને આનો વિરોધ કરીએ છીએ અને તલાટી પાસે સરકારની રેકોર્ડની વ્યવસ્થા પણ હોતી નથી અને તેઓ ગંભીરતાથી પણ સમજી શકે છે કે કેમ, એટલા માટે ભવિષ્યમાં પણ દસ્તાવેજ નોટરીમાં ખોટું થઈ શકે અને ઇસ્યુ થઈ શકે, આથી આ કાયદો સિદ્ધાંત વિરોધ છે અને આજે અમે બાર એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ દવે, ઉપપ્રમુખ પ્રેમજીભાઈ પટેલ અને સેક્રેટરી વિહાભાઈ પારગી સહિત બાર એસોસિએશન દ્વારા થરાદ પ્રાંતને આવેદન આપી રજૂઆત કરીએ છીએ। રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ। આજ રોજ અમારા થરાદ બારમાં ઠરાવ પસાર કરવામાં આવેલ છે કે જે સરકારશ્રીએ 22 નોટરીઓ જે તલાટી કે મંત્રીઓને આપવાનો નિર્ણય કરેલ છે એ ખોટો છે અને એને અમે વખોડી કાઢીએ છીએ, અને જેથી અમારું બાર સમસ્ત ભેગું થઈ અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે, તેથી આ પરિપત્ર જે સરકારે કર્યો છે એ